નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ બાર વિષય છે ઇતિહાસ જેની અંદર આપણે સૌથી સોલ્યુશનમાં ચેપ્ટર નંબર મિત્રો પંદર જેમાં દ્વિતીય વિષય પછીનું વિશ્વ અગાઉના સંપૂર્ણ જે મિત્રો સોલ્યુશન આપણા મુકાઈ ગયા છે જે તમે આ વિડીયો ડિસ્ક્રિપ્શનના માધ્યમથી અથવા તો ચેનલ પર જઈને જોઈ શકો છો અન્ય વિષયના પણ આપણે સોલ્યુશન મિત્રો મુકાઈ ગયા છે જે આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જોઈએ નીચે તો નીચેના પ્રશ્નના વિસ્તૃત જવાબ લખો મિત્રો આપણે ચાર પર સંપૂર્ણ સચોટ અને સાચ જવાબો સાથે આ જે છે એ સોલ્યુશન મળી રહેશે પ્રશ્ન રંગભેદની નીતિ સામે દક્ષિણ આફ્રિકાનો સંઘર્ષ વર્ણવો જોઈએ જવાબ વિશ્વ કક્ષાએ દક્ષિણ આફ્રિકા તેની રંગભેદની નીતિને કારણે વિશ્વમાં ચર્ચામાં રહ્યો હતો દક્ષિણ આફ્રિકામાં સિત્તેર ટકા વસ્તી અશ્વિત એટલે કે કાળે પ્રજાની હતી જ્યારે બાર ટકા વસ્તી ભારતીયો અને એશિયનોની હતી એ માત્ર અઢાર ટકા લોકો ગોરા હતા તેના હાથમાં રાજ્યનું સંચાલન હતું આફ્રિકાની બહુમતી પ્રજાએ સિત્તેર ટકા હબસી માટે માત્ર સાત ટકા વિસ્તારમાં વસવાટ માટે અલાયદો રાખવામાં આવતો હતો આ વસવાટ ગોરાઓની વસાહતોથી દૂર રાખવામાં આવતો હતો માત્ર પરવાનગી ધરાવતા અશ્વિત લોકો જ ગોરાઓના વસવાટમાં પ્રવેશી શકતા હતા રેલવે તેમજ બસમાં તેઓ માટે ગોરા લોકોથી અલગ વ્યવસ્થા રહેતી હતી હસ્વે અબસી એટલે કે અશ્વેત લોકોને કોઈ રાજનૈતિક અધિકાર ન હતા તે ઉપરાંત ઓગણીસો ને અડતાલીસમાં ચોપસ સુધીના સમયગાળામાં દક્ષિણ આફ્રિકાના વડાપ્રધાન ડેનિયલ એ રંગભેદની નીતિને નાઝીવાદની પદ્ધતિની જેમ યાતન બનાવી આ સમયે જ ચર્ચાએ ગોરી પ્રજાને શ્રેષ્ઠ માનવામાં આવી તે ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ સામે સમય સમયે વિવિધ ક્રાંતિકારીઓ પ્રયત્ન થાય કરેલ છે રંગભેદના સંઘર્ષમાં ગાંધીજીના આંદોલનથી પ્રેરાયના આલ્બર્ટ લુથુલીએ સત્યાગ્રહનું આંદોલન શરૂ કર્યું હતું જે પાછળથી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસે ઉપાડી લીધું જેને કારણે દક્ષિણ આફ્રિકાનું શાસકોએ અશ્વિત લોકો પર દમન ગુજારવાની શરૂઆત કરી આઠ હજાર લોકોએ જાહેરમાં કોરડા મારવાની સજા કરે બુથુલીને જેલ ભેગા કરવામાં આવ્યા અને ત્યાં જ તેઓનું અવસાન થયું આ બનાવ સામે વિલનમાં બાઇડન નામના નાગરિકે આફ્રિકા ના આફ્રિકનો માટે સૂત્ર દ્વારા ક્રાંતિનો જ્વાલા જે પ્રજ્વલિત કરે વીસમી સદીમાં રંગભેદને સમયથી પાછળનું વર્તન ગણવામાં આવ્યું હતું સંયુક્ત રાષ્ટ્રએ દક્ષિણ આફ્રિકાની રંગભેદની નીતિને કારણે તેણે રાષ્ટ્ર મંડળમાંથી બહાર કાઢી તેના પર આર્થિક પ્રતિબંધો મૂકી દીધા રંગભેદ સામેના સંઘર્ષમાં પ્રથમ વખત રાજકીય સ્તરે સફળતા ઓગણીસો ઓગણ્યાશીમાં પ્રાપ્ત થઈ જ્યારે પ્રધાનમંત્રી પી ડબલ્યુ બોથાએ રંગભેદની નીતિમાં સુધારો કરવાનો નિર્ણય લીધો આ સમયે હબ્સીનીયતા આર્ક બિસ અપ માપી લોક ટુટુને વિશ્વ શાંતિ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો આ બંને ઘટનાઓએ લોકોમાં ઉત્સાહનો સંચાર કર્યો ઓગણીસો નેવ્યાસીમાં દેશમાં ચૂંટણી થતા એફ ડબલ્યુ ટી ક્લાર્ક રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયો તેઓએ ગોરા લોકોના વિરોધ છતાં નેલ્સન મંડેલાએ સત્યાવીસ વર્ષ પછી જેલમાંથી મુક્ત કર્યા ઓગણીસો ચોરવીસ ચોરાણું સામાન્ય ચૂંટણીમાં નેલ્સન મંડેલા રાષ્ટ્રપતિ બન્યા જેને કારણે દક્ષિણ આફ્રિકામાંથી રંગભેદની કાયમને માટે દૂર થયો અસ્તિત્વ અસમાનતાના ધોરણે પોતાનું જીવન ગૌરવ પણ રીતે શક્તિમાન બને આમ એક સદીથી પણ વધુ સમયના મહાસંઘર્ષ પછી દક્ષિણ આફ્રિકામાં સમાનતા વ્યાપી અને વિશ્વમાંથી રંગભેદની નીતિનો પણ અંત આવ્યો પ્રશ્ન નંબર બે બિનજોડાણવાદ વિગતે સમજાવો બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયાને વિશ્વની મહાસત્તા તરીકે ઉદય થયો આ બંને સત્તાઓ પોતાની વિચારસરણીના ફેલાવો કરવા પ્રયત્નશીલ હતા નાટો સિયાટો સેન્ટ્રો અને વોર શો કરારોએ વિશ્વમાં ઠંડા યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું આ સમયે એશિયા અને આફ્રિકાના દેશોમાં સ્વતંત્રતાની લહેર જોવા મળે આ દેશો મહાસત્તાઓ સાથે કરાર કરીને પુનઃ ગુલામી સ્વીકારવા તૈયારના હતા તેઓએ અમેરિકા અને રશિયાએ બંને દેશોથી સરખું અંતર રાખવાની જે તટસ્થ નીતિ અપનાવી તેને બિન જોડાણવાદી નીતિ કહે છે બિન જોડાણવાદી નીતિના પ્રવર્તકો તરીકે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણ યુગોસ્લાવિયાના માર્શલ ટીટીઓની ગણના થાય છે યુગોસ્લાવિયાના બેલગ્રેડ શહેરમાં બિન જોડાણવાદી દેશોની પ્રખર શિખર પરિષદ પ્રથમ શિખર પરિષદ યોજાય બિન જોડાણવાદી સંગઠન એન એ એ નોન એલાઇઝન્ડ મુવમેન્ટની સ્થાપના કરવામાં આવી એને એમ શરૂઆતમાં પચીસ સભ્યો હતા આજે તેની સંભ્ય સંખ્યા એકસો ચૌદથી પણ વધુ છે એને એમનું તેરમું શિખર સંમેલન બે હજાર ત્રણની અંદર મળ્યું હતું વર્તમાન સમયમાં વિશ્વમાં શાંતિ જાળવવા માટે બિનજોડાણવાદી દેશોનો સિંહ ફાળો છે પ્રશ્ન નંબર ત્રણ ઇઝરાયેલની રચના વિશે માહિતી આપો થિયોડોર હર્જલ યહૂદીઓ માટેના સ્વતંત્ર રાજ્યની સ્થાપનાની ચળવળનો પ્રેરણા હતો તેની પ્રેરણાથી યહૂદી કંપની અને યહૂદી સમિતિની રચના કરવામાં આવી હતી આ બંનેનું કાર્ય પેલેસ્ટાઈનમાં યહૂદીઓની વસાહત માટે અલગ પ્રદેશ મેળવવાનું હતું ઓગણીસ ઓગસ્ટ ઓગણીસ અઢારસો ને સત્તાણુંમાં સ્વિટ્ઝરલેન્ડના બાજલ શહેરમાં થિયોડોર હાર્જલે વિશ્વ ઝાયન પરિષદ બોલાવી આ પરિષદની મુખ્ય બે સિદ્ધિઓ હતી પહેલી સિદ્ધિ હતી કાયમી ઝાયન સંસ્થાની સ્થાપના અને બીજી આ સંસ્થા દ્વારા પેલેસ્ટાઈનને યહુદીઓનું અલગ રાજ્ય મેળવવાના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવી બેસર પરિષદ પછી યહૂદીઓના અલગ રાજ્ય માટેની જાહેર ચળવળ શરૂ થઈ મોટા ભાગનું તુર્કી સામ્રાજ્યનું અંગ હતું પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તુર્કી સુલતાને યહૂદીઓ પરના નિયંત્રણ વધુ કડક બનાવે તો પણ જાહેર ચળવળ ઉગ્રતાથી ચાલુ રહે વિશ્વ યુદ્ધમાં યહૂદીઓના સાથ મેળવવા ઇંગ્લેન્ડે જાહેર ચળવળને ટેકો આપ્યો ઇંગ્લેન્ડના વિદેશ પ્રધાન આર્થર જેમ્સ બાલ ફોરે યહૂદી નેતા લોર્ડ રો ચાઇલ્ડને પત્ર લખ્યો જે બાલકુમા બાલપુર જાહેરનામા તરીકે ઓળખાય છે જેમાં યહૂદીઓના અલગ રાષ્ટ્રીય રહેણ સ્થાન તરફેણ કરવામાં આવી આ પછી અંગ્રેજ સેનાપતિ એલ બી ના દળોએ પેલેસ્ટાઈન અને જેરુસલેમના ધાર્મિક સ્થળનો કબજો લીધો આથી ઝાયન ચળવળને ઝડપી બનાવી પ્રેરણા મળે ઇંગ્લેન્ડે યહૂદી રાજ્યની સ્થાપનાની હિમાયત કરતા યહૂદીઓને અને આરબો વચ્ચે તંગદિલી તીવ્ર બની પેલેસ્ટાઈનમાં યહૂદીઓ અને આરબો વચ્ચે સંઘર્ષશાળાએ શાંતિ સ્થાપવા માટે બ્રિટિશ મેન્ડેટનો નિર્ણય લેવામાં આવ્યો ઈસવીસ ઓગણીસો વીસમાં પેલેસ્ટાઈનમાંથી લશ્કરી શાસનનો અંત લાવી બ્રિટિશ વહીવટ સ્થાપવામાં આવ્યો અને હાઈ કમિશનર તરીકે હર્બર્ટ સેમ્યુઅલનની નિયુક્તિ કરવામાં આવી જુલાઈ ઓગણીસો બાવીસમાં ઇંગ્લેન્ડની સરકારે જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર સમસ્ત પેલેસ્ટાઈનને યહૂદી રાજ્યમાં ફેરવવા માંગતી નથી આ જાહેરાત પાછી યહૂદીઓએ ઉગ્ર સંઘર્ષનો માર્ગ અપનાવ્યો હિટલરના ત્રાસતે યુરોપિયન પ્રદેશોમાંથી ઈસવીસન ઓગણીસો ચુમ્માલીસ સુધીમાં યહુદીઓ મોટી સંખ્યામાં પેલેસ્ટાઈનમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો દ્વિતીય વિશ્વે દરમિયાન હિટલરે આશરે સાહીઠ લાખ યહૂદીઓને મારી નાખ્યા લાખો યહૂદીઓ ઘરબાર વગરના થઈ ગયા તેમને પેલેસ્ટાઈનમાં વસાવા યહુદીઓના ઉગ્ર આંદોલનો કર્યા આરબો તેમનો વિરોધ કરી યહૂદીઓ અને આરબો વચ્ચેના તોફાન આક્રમક બન્યા બ્રિટિશ સરકાર પણ આ પરિસ્થિતિ કાબૂ લેવામાં નિષ્ફળ ગઈ આથી પ્રશ્ન સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરવામાં આવ્યો સભાએ નિવારણ માટે એક સમિતિની રચના કરી આ સમિતિના અહેવાલ મુજબ પેલેસ્ટાઈનમાં યહૂદી અને આરબના સ્વતંત્ર રાજ્યની રચના કરવામાં આવી દરેકના પેલેસ્ટાઈનના ત્રણ ત્રણ વિસ્તારો મૂકવામાં આવ્યા જે રૂસ સલેમ સહિતના બાકીના વિસ્તારોને આંતરરાષ્ટ્રીય હકુમત નીચે મૂકવામાં આવ્યા આ વિસ્તારનો વહીવટ યહુદીઓ અને આરબોની સરખી સંખ્યાના પ્રતિનિધિઓ કરવાનો હતો ભાગલાનો સ્વીકાર કર્યો જ્યારે આરબોએ કર્યો બ્રિટને મે ઓગણીસો અડતાલીસ સુધીમાં પેલેસ્ટાઈન છોડવાની જાહેરાત કરી અને પોતાના લશ્કરી દળો ઝેરુસલેમ ખસેડી લીધા ચૌદ મે ઓગણીસો અડતાલીસના રોજ બ્રિટિશ મેન્ડેટની મુદત પૂરી થતાં બ્રિટિશ દળોએ પેલેસ્ટાઈન છોડી દીધો તે જ દિવસે પેલેસ્ટાઈનના શહેર તેલ અવીબમાં સ્વતંત્ર યહૂદી રાજ્યની જાહેરાત કરવામાં આવી તેને ઇઝરાયેલ નામ આપવામાં નામ આપવામાં આવ્યું અમેરિકાએ તેને તુરંત જ માન્યતા આપી દીધી યહૂદીઓ અને આરબો વચ્ચે વર્તમાનમાં પણ તંગ પરિસ્થિતિ પ્રવર્તે છે પેલેસ્ટાઈન મુક્તિ સંગઠન પી એલ ઓ અને યહૂદીઓ વચ્ચે વારંવાર સંઘર્ષના પ્રસંગો બન્યા છે પ્રશ્ન ચાર ઠંડુ યુદ્ધ એટલે શું સમજાવો જોઈએ ઠંડો યુદ્ધ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં કેટલાક રાષ્ટ્ર મિત્રો બંને યુદ્ધમાં લડ્યા તે યુદ્ધ પૂરું થતાં સામસામા યુદ્ધમાં જોડાયા લોકશાહી વિચારસરણી ધરાવતા રાષ્ટ્રનું નેતૃત્વ વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાએ લીધી જ્યારે બીજી જ્યારે વિશ્વની બીજી મહાસત્તા ગણાતા સોવિયેટ રશિયાના સંઘે સામ્યવાદી વિચારસરણી ધરાવતા રાષ્ટ્રનું નેતૃત્વ લીધું બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવાના સક્રિય પ્રયત્નો કર્યા બંને જૂથોએ પોતાની વિચારસરણીનો પ્રચાર કર્યો વિશ્વના દેશો જુદા જુદા કારણોસર આ અલગ અલગ વિચારસરણી ધરાવતી બે મહાસત્તાઓના જૂથમાં એકઠા થયા બંને જૂથો વચ્ચે સત્તા માટે ખેંચતાન થતાં તંગ પરિસ્થિતિનું નિર્માણ થયું જેને ઠંડા યુદ્ધની પરિસ્થિતિ અથવા તો સ્થિતિ કહે છે બર્નાડ બારુએ ઈસવીસન ઓગણીસો છેતાલીસમાં કોલંબિયામાં એક પ્રવચનમાં સૌ ઠંડા યુદ્ધ કોલ્ડ વોર શબ્દનો પ્રયોગ કર્યો હતો જોઈએ ઠંડા યુદ્ધની પરિસ્થિતિ પ્રથમ વિશ્વયુદ્ધ પછી અમેરિકા લશ્કરી દ્રષ્ટિએ શક્તિશાળી રાષ્ટ્ર બન્યો હતો દ્વિતીય વિશ્વયુદ્ધને મહાસત્તા બન્યો દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા પ્રાદેશિક વિસ્તારમાં કોઈ ઘટાડો ન હતો તેના ઉદ્યોગ કારખાના અને સ્વતંત્ર અર્થતંત્ર સલામત રહ્યા પરિણામે યુદ્ધ પછી અનેક રાષ્ટ્ર આર્થિક સ્થિત આપવામાં અમેરિકાએ મહત્વનો ભાગ ભજવ્યો બીજી બાજુ વિશ્વમાં રાજકીય દ્રષ્ટિએ રશિયાએ પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું દ્વિતીય વિશ્વયુદ્ધનો મહત્વનો પરિબળ પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓ પાસે વિશ્વની નેતાગીરી રશિયા અને અમેરિકા લઈ લીધી યુદ્ધમાં ઇંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ અને રશિયા એકસાથે રહ્યા હતા પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિ અને વિચારસરણી ભિન્ન હોવાના કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ થયા અને ઠંડા યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું આ ઠંડા યુદ્ધની પરિસ્થિતિમાં બંને પક્ષે રહેલા રાષ્ટ્રો પરસ્પર રાજકીય સંબંધો ધરાવે છે પરંતુ શસ્ત્ર વિના એકબીજાની સ્થિતિ નબળી બનાવવા અને તેમની શક્તિને મર્યાદિત કરવાનો પ્રયત્ન કરે છે રશિયાના પક્ષ રહેલા રાષ્ટ્રોમાં સામ્યવાદનો પ્રભાવ ખૂબ વધ્યો આથી લોકશાહી જૂથના રાષ્ટ્રોનો ઉદ્દેશ સામ્યવાદને ફેલાતો અટકાવવાનો હતો સામ્યવાદ જૂથની વધતી તાકાત ઠંડા યુદ્ધનું મુખ્ય કારણ હતું ઠંડા યુદ્ધનું બીજું મહત્વનું કારણ વિનાશક શાસ્ત્રનું ઉત્પાદન હતું દ્વિતીય વિશ્વના અંતે માત્ર અમેરિકા પાસે જ અણુબમ હતો જેનો પ્રયોગ તેણે જાપાન પર કરી વિશ્વને પોતાની તાકાત બતાવી દીધી હતી રશિયાએ ઓગસ્ટ ઓગણીસો ઓગણપચાસમાં અણુ અણુધડાકો કરી પોતાની તાકાત બતાવી આથી ઠંડા યુદ્ધની પરિસ્થિતિમાં તીવ્ર વધારો થયો ઠંડા યુદ્ધની પરિસ્થિતિમાં પરિવર્તન નાટો સિયાટો વોર્સો કરાર અને સેન્ટો જેવા લશ્કરી જૂથોની રચના થતાં ઠંડા યુદ્ધનો વિસ્તાર વધ્યો સમગ્ર માનવજાતને વિન્યાસનો ભય સતાવવા લાગ્યો આ સમયમાં વિશ્વમાં કેટલાક મહત્ત્વના બનાવો બન્યા જેના પરિણામે ઠંડા યુદ્ધનો ભય ઘટવા લાગ્યો રશિયાના વડાપ્રધાન ખોશરોવે અમેરિકાની જુબી મુલાકાત લીધી અને આંતરરાષ્ટ્રીય સમસ્યાના શાંતિમાય ઉકેલ માટેની પહેલ કરી આ પછી અમેરિકા અને સોવિયેટ સંઘ વચ્ચે વિશ્વ શાંતિ માટે મંત્રણાઓ શરૂ થઈ પરિણામે બંને રાષ્ટ્રો વચ્ચે તંગદીલી હળવી થઈ બંને રાષ્ટ્રોએ નિઃશસ્ત્રીકરણની દિશામાં આગળ વધવાના પ્રયાસો કર્યા વિનાશકારી શસ્ત્રોના નાશ માટે પરસ્પર સંધિ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું બંને રાષ્ટ્રોએ લશ્કરી સહાય સંખ્યામાં ઘટાડો કરવાનું સ્વીકાર્યું શસ્ત્રોનું ઉત્પાદન ઘટાડવામાં આવ્યું આ પરિસ્થિતિનું નિર્માણ થવાથી ઠંડા યુદ્ધનો ભય દૂર થયો પરસ્પર સહકારનું વલણ વધ્યું અઢારસો પંચ્યાસી માં ઉદારમતી વલણ ધરાવતા મિખાઇલ ગોવો ગોમ્બોચો રશિયામાં સત્તા સ્થાને આવ્યા અને સોવિયેટ સંઘની રાજકીય વિચારસરણીમાં મૂળભૂત પરિવર્તન આવ્યું સોવિયેટ સંઘનું વિઘટન એ ઠંડા યુદ્ધની સમાપ્તિ તરીકે ગણાય છે આજે તો વિશ્વમાં અમેરિકા જ એકમાત્ર મહાસત્તા છે યુરોપ ઉપર ઠંડા યુદ્ધની સામાજિક અને આર્થિક અસરો વેપાર ઉદ્યોગ વગેરે ક્ષેત્રે ઠંડા યુદ્ધની વિપરીત અસર થઈ વિશ્વના લોકો તૃતીય યુદ્ધનો ભય અનુભવવા લાગ્યા અમેરિકાએ પશ્ચિમ યુરોપ અને એશિયાના અનેક રાષ્ટ્રોને નાણાકીય મદદ કરી તેમનું અર્થતંત્ર સ્થિર બનાવ્યું અમેરિકાએ કેટલાક આફ્રિકન દેશોને સ્વતંત્રતા મેળવવામાં આર્થિક અને લશ્કરી સહાય કરી રશિયાએ પણ અમેરિકાની માફ કેટલાક રાષ્ટ્રોને હજથી મેળવવામાં આર્થિક સહાય કરે આમ વિશ્વમાં રાષ્ટ્રનું આર્થિક પુનરુત્થાન થયું યુરોપિયન આર્થિક સહયોગ સંગઠન ઠંડા યુદ્ધની પરિસ્થિતિમાં પશ્ચિમના કેટલાક રાષ્ટ્રો એકતા સ્થાપવા માટે હકારાત્મક અભિગમ ધરાવતા હતા આથી તેમણે ઈસવીસન અઠા ઓગણીસો અડતાલીસમાં યુરોપીય આર્થ આર્થિક સહયોગ સંગઠનની સ્થાપના કરી આ સંગઠનના સભ્ય રાષ્ટ્રોમાં આશરે બે ગણો વેપાર વધ્યો આંતરરાષ્ટ્રીય વેપાર આઈટીઓ વિશ્વના આર્થિક વિકસિત રાષ્ટ્રીય જીનીવામાં આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠનની સ્થાપના કરી તેમાં સીમા જગત અને આયા જગતમાં ઘટાડો કરવામાં આવ્યો યુરોપીય આર્થિક સમુદાય યુરોપીય ઇકોનોમિક કોમ્યુનિટી તો યુરોપીય આર્થિક સમુદાયની સ્થાપના ઠંડા યુદ્ધના સમયમાં થઈ હતી ઈસવીસન ઓગણીસો સત્તાવન ને રોમ સંધિ અન્વયે ફ્રાન્સ પશ્ચિમ જર્મની ઇટલી નેધરલેન્ડ બેલ્જિયમ અને લક્ઝમબર્ગ વચ્ચે સહકારી બજારની સ્થાપના થઈ આ બજારની સ્થાપનાથી ઈસવીસન ઓગણીસો એકાવનથી છપ્પન ના પાંચ વર્ષના સમયગાળામાં યુરોપમાં લોખંડના ઉત્પાદનમાં પચાસ ટકાની વૃદ્ધિ થઈ આ સમુદાયના સભ્યોએ તમામ પ્રકારની સીમા જકાત અને કોટા પદ્ધતિ દૂર કરી મુક્ત સ્પર્ધાનું વચન આપ્યું ઓગણીસો માં બ્રિટન પણ આ સમુદાયનો સભ્ય બન્યો કોમ કોન યોજના ઠંડા યુદ્ધની પરિસ્થિતિમાં બિન સામ્યવાદી રાષ્ટ્રોનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે જ્યારે સામ્યવાદી રાષ્ટ્રની પરિસ્થિતિ સંતોષકારક ન હતી આ સમયવાદી આ સમયે સામ્યવાદી રાષ્ટ્રોએ ખુશરોવ ના નેતૃત્વ હેઠળ કોણ કોણ યોજના દ્વારા અર્થવ્યવસ્થા સુધારવા માટેના પ્રયત્ન કર્યા પરંતુ આ યોજનાનો ઉગ્ર વિરોધ થવાથી ખુશરોવે યોજના પડતી મૂકી જોઈએ પ્રશ્ન નંબર પાંચ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી રચાયેલા લશ્કરી જૂથોની માહિતી આપો પાંચમા નંબર પ્રશ્ન છે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી રચાયેલા લશ્કરી જૂથોની માહિતી જોઈએ જવાબ તો કે રશિયાની શાસન પદ્ધતિ વિચારસરણી અલગ હોવાના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પાડ્યા યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ એટલે કે અમેરિકા અને રશિયા વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી બંને જૂથે પોતાની વિચારસરણીનો પ્રચાર કર્યો વિશ્વના દેશો જુદા જુદા કારણોસર આ બે મહાસત્તાઓની આજુબાજુ એકત્રિત થયા યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથો સાથે જોડાયા પરિણામે બે દિશામાં ઉદભવેલી ધ્રુવીકરણની પ્રતિક્રિયાને વેગ મળ્યો કેટલાક લશ્કરી જૂથોએ આ પ્રક્રિયાને વેગ પણ આપ્યો એને ટીઓ એટલે કે નાટો નોર્થ એટલાન્ટિક ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સોવિયેટ સંઘ અને તેના સામ્યવાદી બચાવ અમેરિકાની સહિયાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા દેશનું એક સંગઠન ચાર એપ્રિલ ઓગણીસો ઓગણપચાસના રોજ રચાયું આ લશ્કરી સંગઠન નાટો તરીકે ઓળખાય છે આ સંગઠનની સ્થાપના વખતે તેમાં ઈ અમેરિકા કેનેડા ઇંગ્લેન્ડ નોર્વે ડેનમાર્ક આઇસલેન્ડ નેધરલેન્ડ બેલ્જિયમ ફ્રાન્સ લક્ઝમબર્ગ ઇટલી અને પોર્ટુગલ જોડાયા હતા ગ્રીસ તુર્કી અને પશ્ચિમ જર્મનીનો સમાવેશ ત્યારબાદ કરવામાં આવ્યો નાટો એક શક્તિશાળી સૈનિક સંગઠન તરીકે વિકાસ પામ્યો આ સંસ્થા યુરોપમાં અનેક સ્થળોએ પોતાના લશ્કરી મથકો સ્થાપ્યા ત્યારબાદ છે સિયાટો સાઉથ એસ્ટ એશિયા ટ્રેડી ઓર્ગેનાઇઝેશન ઈસવી સન ઓગણીસો ચોપનની અંદર ઇંગ્લેન્ડ અને અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે આ લશ્કરી જૂથની રચના કરે આ જૂથ સિયાટો તરીકે ઓળખાય છે આ જૂથમાં ઇંગ્લેન્ડ અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ફિલિપિન્સ થાઇલેન્ડ અને પાકિસ્તાન જોડાયા હતા આ લશ્કરી જૂથની રચના આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વધુ તંગ બની આ લશ્કરી જૂથો સાથે નહીં જોડાયેલા દેશો પોતાની સલામતી અને સ્વતંત્રતા માટે ભય અનુભવતા લાગ્યા વારસો કરાર નાટો અને સિયાટો સંગઠનની સામે રશિયા અને તેના મિત્ર દેશો વોર્સો કરાર નામની એક લશ્કરી સંગઠનની રચના કરી અલ્બેનિયા બલ્ગેરિયા જેકોસ્લોવિયા પૂર્વ જર્મની હંગેરી પોલેન્ડ રોમાનિયા અને રશિયા આ લશ્કરી સંગઠનના સભ્ય રાષ્ટ્રો હતા ત્યારબાદ છે સેન્ટો એટલે કે સેન્ટ્રલ એસ્ટ નોર્થ ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન બગદાદ કરાર તો કે મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી એક લશ્કરી સંગઠનની રચના થઈ જે બગદાદ કરાર તરીકે ઓળખાય છે આ ઈરાકમાં ક્રાંતિ થતા તે આ જૂથથી અલગ પડ્યું આ જૂથનું મુખ્ય ખસેડી અંકાર એટલે કે તુર્કીમાં લઈ જવાયું આ જૂથ અરબ સંઘના મોટા ભાગના રાષ્ટ્રો જોડાયા પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લઈ લીધી આ જૂથનું નવું કેન્દ્રીય સંગઠન કરાર સેન્ટો રાખવામાં આવ્યું ત્યારબાદ છે વિશ્વ સત્તાઓ તરીકે યુ એસ એટલે કે અમેરિકા યુએસએ એના ઉદય જેની અંદર દ્વિતીય વિશ્વ યુદ્ધ પહેલાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ મહાસત્તા તરીકે નેતાગીરી ભોગવતા હતા વિશ્વયુદ્ધ પછી આ નેતાગીરી રશિયા અને અમેરિકાએ લઈ લીધી યુદ્ધમાં ઇંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ અને રશિયા એક સાથે રહ્યા પરંતુ બંનેની એટલે કે અમેરિકા અને રશિયા શાસન પ્રણાલી અને વિચાર પદ્ધતિમાં મૂળ તફાવત હોવાથી યુદ્ધ પૂરું થતાં જ બંને વચ્ચે તીવ્ર મતભેદો ઊભા થયા આથી અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા લોકશાહી અને મૂડીવાદી વિચારસરણીના રાષ્ટ્રોનું નેતૃત્વ અમેરિકાએ અમેરિકાએ સામ્યવાદના વિસ્તારમાં કરવા યુરોપ અને એશિયાના લોકશાહી વિચારધારા ધરાવતા અનેક રાષ્ટ્રોને નાણાકીય મદદ કરી અને તેમના અર્થતંત્રને સ્થિર બનાવ્યું ઇંગ્લેન્ડ ફ્રાન્સ પશ્ચિમ જર્મની બેલ્જીયમ વગેરે લોકશાહી રાષ્ટ્રો પ્રથમથી જ અમેરિકા પક્ષે હતા માં ઇઝરાયેલ શ્રીલંકા બર્મા એટલે કે મ્યાનમાર વેસ્ટ ઇન્ડિઝના ટાપુ અને કેટલાક આફ્રિકન દેશોને સ્વતંત્રતા અપાવવા અમેરિકાએ મદદ કરી તેથી તે દેશો પણ અમેરિકન જૂથમાં જોડાયા સામ્યવાદી વિચારસરણી ધરાવતા રાષ્ટ્રોનું નેતૃત્વ રશિયાએ લીધું રશિયન નેતા સ્ટાલિને સામ્યવાદીનો પ્રભાવ વિસ્તારવા પૂર્વ યુરોપના પોલેન્ડ જેકોસ્લોવિયા અને હંગેરીના સામ્યવાદી પક્ષોને મજબૂત બનાવી ત્યાં આ સામ્યવાદી સરકારોની રચના કરાવી આ જૂથ પૂર્વ જર્મની રોમાનિયા બલ્ગેરિયા અગાઉથી જ જોડાયેલા હતા એશિયાના તુર્કી બાહ્ય મોગોલિયા ઉત્તર કોરિયા ઉત્તર વિયેટનામ અને કેટલાક આરબ દેશોને સ્વતંત્રતા અપાવવા રશિયાએ મદદ કરતા તે દેશો રશિયાના જૂથમાં જોડાયા એશિયામાં ચીન અને યુરોપમાં રશિયા સામ્યવાદો પ્રચાર કરે સ્વતંત્ર રાષ્ટ્રને પોતાના પક્ષમાં છોડનારનો પ્રયત્ન છોડવાનો પ્રયત્ન કર્યો આ પરિસ્થિતિના કારણે વિશ્વના દેશો યુએસએ અને યુએસએઆર આર રશિયા એવા સત્તા જૂથમાં વસાઇ ગયા એના પરિણામે બંને મહાસત્તા વચ્ચે ઠંડા યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારબાદ પ્રશ્ન નંબર બે આપેલા પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન છે ચીનની ક્રાંતિમાં થયેલ મહાપ્રસ્થાન એટલે કે લોંગ જે મિત્રો આ જે પ્રશ્ન છે એ માર્ચની અંદર એટલે કે તમારા બોર્ડ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તેના વિશે આપણે ટૂંકમાં માહિતી આપવાની છે ઈસવીસન ઓગણીસો તેત્રીસ સુધીમાં ચીનના સામ્યવાદીએ જુદા જુદા પ્રાંતો પર પોતાની હકુમત સ્થાપી રાષ્ટ્રવાદી ચીનના ચાંગ કાય સામ્યવાદીઓને હરાવવા નિષ્ફળતા મળી આથી ચાંગ કાય કે સામ્યવાદીઓ પર ત્રાસ ગુજારવાની નીતિ અપનાવી ચાંગ કાય શેકે આધુનિક શસ્ત્રો તે સજ્જ વિશાળ સેનાને સામ્યવાદીઓને કચડી નાખવાનું કામ સોંપ્યું એટલે તેણે સામ્યવાદી વિસ્તાર ટ્રક વાંગસીને ઘેરો કાઢ્યો આથી સામ્યવાદીઓ બચવા માટે ઉત્તર ચીનમાં મહાપ્રસ્થાન કર્યું માયત સંગે કવાંગસી થી શરૂ કરી સીથી સરુ માર્ચ તે ઉપરાંત પ્રશ્ન નંબર બે બિન જોડાણવાદી નીતિ ને સમર્થન આપનારા મહા નેતાઓના નામ જણાવો બિન જોડાણવાદી નીતિના સમર્થન આપનાર નેતાઓના ભારતમાં પંડિત જવાહરલાલ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ જમાલ અબ્દુલ નાસર અને યુગસ્લા અને ટીટોનો સમાવેશ કરી શકાય પ્રશ્ન ત્રણ નેલ્સન મંડેલા વિશે માહિતી આપો નેલ્સન મંડેલા આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા હતા તેમણે આફ્રિકાની પ્રજામાં રાષ્ટ્રવાદી રાજ્યકીય હકો સ્વતંત્રતા વગેરે આધુનિક વિચારો ફેલાવવામાં મહત્વનો ફાળો આપ્યો તેમના પ્રયત્નોને પરિણામે પ્રજા રંગભેદની ભેદભાવ પરિનીતિ દૂર કરવા કટિબદ્ધ બની અને ગોરા લોકોની જે હકુમે તેમજ અત્યાચારોની વિરુદ્ધમાં જબરજસ્ત આંદોલનો ઉપાડ્યું આથી ગોરી સરકારે આંદોલનને કચડી નાખવા અને કડક પગલાં લીધા ઈસવીસન ઓગણીસો ત્રેસઠમાં નેલ્સન મંડેલાની ધરપકડ કરી તેમને જેલમાં પૂરી દીધા ઈસવીસન ઓગણીસો નેવ્યાસી માં ચૂંટણી થતાં આફ્રિકાના રાષ્ટ્રપતિ તરીકે એફ ડબલ્યુ ડી ક્લાર્ક ચૂંટાયા તેમણે સત્તા સ્થાને આવતા નીચે પ્રમાણના પગલાં ભર્યા ગોરા લોકોનો ખૂબ જ વિરોધ હોવા છતાં નેલ્સન મંડેલાને ઈસવીસનું ઓગણીસો નેવુંમાં સિત્તેર વર્ષના કારાવાસ બાદ મુક્ત કરવામાં આવ્યા રંગભવેદના બધા જ કાયદા દૂર કરાયા અશ્વિત્વના સમાનતાના ધોરણે રાજકીય હકો અપાયા જોકે આ પગલાંનો પણ ગોરા લોકોએ વિરોધ કર્યો ઈસવીસનું ઓગણીસો ચોરાણુંની અંદર આફ્રિકામાં ચૂંટણી થતાં નેલ્સન મંડેલા રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા આફ્રિકામાં સૌ પ્રથમવાર આટલા ઊંચા હોદ્દા ઉપર અસ્વિત નિમાયા તે આખા વિશ્વ માટે ઘણી મોટી ઐતિહાસિક ઘટના હતી નેલ્સન માંડેલા સતત સ્થાને આવતા આફ્રિકામાંથી રંગભેદની નીતિને કાયમને માટે અંત આવ્યા અને શ્યામ પ્રજાને સમાનતાના ધોરણે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટેની અનોખી તક મળે પ્રશ્ન ચાર માઉત્સે ટૂંક વિશે ટૂંકમાં માહિતી આપો અથવા ટૂંકમાં લખો ચીનમાં કુઓ મિત્તાંગ પક્ષના નેતા પહેલાં ડૉક્ટર સુન ઘાતસેન હતા તેઓ સત્તા સ્થાનેથી ખસી જતા ચાંગ કાઇસે સત્તા સ્થાને આવ્યા ચીનમાં બીજો પક્ષ સામ્યવાદી પક્ષ હતો કુ મીતાંગ પક્ષને સામ્યવાદી પક્ષ વચ્ચે ચીનમાં સત્તા મેળવવા સંઘર્ષ ઉદભવ્યો ઈસવીસન ઓગણીસો તેત્રીસ સુધી મારા સામ્યવાદી પક્ષે માઓત્સેંગના નેતૃત્વ હેઠળ ત્રણ લાખ તેત્રીસ હજાર ચોરસ માઇલ ઉપર અને નવ કરોડ વસ્તી ઉપર પોતાની સત્તા સ્થાપી અને માઉત્સેંગની વધતી જતી સત્તાને ડામવા ચાંગ કાંઈ છે કે ભૂરા રંગના તારી સેનાને છૂટ આપી લાલ લશ્કરના હજારો સામ્યવાદીઓની કતલ કરાવી ચાંગ કહે છે કે સામ્યવાદીઓને કચડી નાખવા અને એ પક્ષને નામશેષ કરવા જે પગલાં લીધા તેનાથી બચવા સામ્યવાદીઓએ માલસામાન સાથે દક્ષિણ ચીનના ક્વાંગસી પ્રાંતે ઉત્તર ચીનમાં આવેલા સેતસિંગ પ્રાંગ તરફ છ હજાર માઇલની યાત્રા ત્રણસો અડસઠ દિવસમાં પૂરી કરી આ યાત્રાને મહાપ્રસ્થાન કહે છે ઉત્તર ચીન તરફ પ્રસ્થાન કરવા પાછળનો ઉદ્દેશ્ય સામ્યવાદી સોવિયટની રશિયાની મદદ મેળવવાનો હતો દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનનો પરાજય થતાં ચીનના જે પ્રદેશો તેણે જીતેલા તે ખાલી કરતા સામ્યવાદી પક્ષના લાલ લશ્કરે પોતાનો અંકુશ સ્થાપી દીધો ત્યારબાદ જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસમાં મુકડેનાન મુકડેનનનો વીસ એપ્રિલ ઓગણીસો ઓગણપચાસમાં પેકિંગનો ઓગણીસો ઓગણપચાસમાં નાનકિંગ અને સાંગ નો અને ઓક્ટોમ્બર ઓગણીસો ઓગણપચાસ સુધીમાં કુઆમી તાંગ પક્ષના સત્તા કેન્દ્રો ઉપર સામ્યવાદી લાલ લશ્કરે સત્તા અને આધિપત્ય સ્થાપિત કરી દેતા ચાંગ કાઈ શેખને ફોર્મોસા ટાપુ ઉપર જતા રહેવું પડ્યું એક ઓક્ટોમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ ચીનના સામ્યવાદી પક્ષના માઉતુંગે પેકિંગ શહેરને રાજધાની બનાવીને સામ્યવાદી ચીન પ્રજસ્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કર્યું આ વિશ્વના નકશામાં લાલ સામ્યવાદી ચીન રાષ્ટ્ર ઉમેરાયું પાછળથી અમેરિકા ઇંગ્લેન્ડ ફ્રાન્સ વગેરે રાષ્ટ્રોએ સામ્યવાદી ચીનની માન્યતા આપી ચીનની સલામતી સમિતિમાં પણ આ કાયમી સભ્યપદે સ્થાન આપ્યું પ્રશ્ન પાંચ બાન્ડુંગ પરિષદ વિશે માહિતી આપો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ રાજકારણ અમેરિકા અને રશિયાના નેતૃત્વ નીચે દ્વિધ્રુવી બન્યું આથી મોટા ભાગના દેશો લોકશાહીવાદી અથવા સામીવાદી પૈકી કોઈ એક જૂથમાં જોડાઈ ગયેલા પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલા નવોદિત રાષ્ટ્રો એ બે પૈકી કોઈપણ જૂથમાં જોડાયા નહીં તેઓ તટસ્થ રહ્યા તેથી તેમને બિન જોડાણવાદી રાષ્ટ્રના જૂથ તરીકે ઓળખવામાં આવ્યો આ તટસ્થ અને બિન જોડાણવાદી રાષ્ટ્રનું એક સંમેલન અઢાર એપ્રિલ ઓગણીસો ને પંચાવનના રોજ ઇન્ડોનેશિયાના મિત્રો અહીં ટાઇપિંગ છે રોજ ઇન્ડોનેશિયાની રાજધાની બાન્ડુંગમાં મળ્યું આ સંમેલન ભારતમાં વડાપ્રધાન નહેરુ ચિપના રાષ્ટ્રપતિ નાસર યુગો સ્લાવિયાના નેતા માર્સલ ટીટો અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ સુકર્ણના નેતૃત્વ નીચે મળ્યું હતું બાન્ડુંગ પરિષદની કાર્યવાહી નીચે પ્રમાણે હતી બાંડુંગ પરિષદમાં ભારતના વડાપ્રધાન શ્રી નેહરુએ રજૂ કરેલ પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો બંડુંગ પરિષદમાં સંસ્થાવાદનો વિરોધ કરવામાં આવ્યો બંડુંગ પરિષદમાં રંગભેદની ભેદભાવભરી નીતિનો પણ વિરોધ કરવામાં આવ્યો આગામી શિખર પરિષદ યુગ સ્લોવિયાના બેલ ગ્રેડ શહેરમાં ભરવાનું નક્કી કર્યું જેમાં બિનજોડાણવાદી નોન નોનલાઇઝ મોવમેન્ટ એટલે કે એન એમ નામ આપવામાં આવ્યું બાન્ડુ પરિષદમાં એશિયા ખંડમાં ત્રેવીસ અને આફ્રિકા ખંડના છ રાષ્ટ્રો જોડાયા હતા તેમને એક જૂથ બનીને સંયુક્તપણા કાર્ય કરવા ઉપર ભાર આપ્યો પ્રશ્ન ત્રણ નીચે ક વિભાગમાં દેશનું નામ આપેલ છે ક વિભાગમાં દેશ પર આધિપત્ય જમાવનાર રાષ્ટ્રનું નામ આપેલ છે યોગ્ય રીતે જોડી તૈયાર કરો જોઈએ ક ભારત તો સામે આવશે ઇંગ્લેન્ડ ત્યારબાદ છે અલ્જેરિયા તો સામે આવશે ફ્રાન્સ ત્યારબાદ છે કોરિયા તો કોરિયર સામે આવશે જાપાન ઇન્ડોનેશિયા તો સામે આવશે વોલેન્ડ આ પ્રમાણે થશે મિત્રો આગળના હવે ચેપ્ટરનો સૌથી આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે સંપૂર્ણ વિષયો અને સંપૂર્ણ સદેશન આપણે ચેનલ પર મૂકાઈ ગયા છે એ આપણે ચેનલ પર જઈને મિત્રો જોઈ લેશું